નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત એટ સેવન સાથે હું છું હિનલ. મહેસાણાના કડીમાં નીતિન પટેલના નિવેદન બાદ હાલ નીતિન પટેલ અને ધારાસભ્ય કરશન સોલંકી આમને સામને આવ્યા છે. તો કરશન સોલંકીએ કહ્યું છે કે કડીમાં નીતિનભાઈએ એવું કહે છે કે બધું મેં કર્યું, પરંતુ નીતિનભાઈએ કોઈ કામ કર્યું નથી. જે કામ થયા એ ભાજપે કર્યા છે. નગરપાલિકામાં મહિલાને પ્રમુખ બનાવવાની વાત હતી અને મેં કાઉન્સિલરોની વિનંતી પાર્લામેન્ટ સુધી રજૂ કરી હતી. ત્યારથી તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું છે. નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે. ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને એકવી વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર. જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે. પણ નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે. તો આ જે રીતે કાલે કહ્યું કે મને શિખામણ નહીં આલવી, ભરતનો વિરોધ કર્યો, તો ભરત ચાલક ના ચાલે મને વધારે ખબર હોય, તમારી પર વિચારો તો શું કે? અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા અને જનજીવનને સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે, જેમાં મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી છે. ટંકારા ગ્રામ પંચાયત સાથે મોરબી જિલ્લાની અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણપરને એકત્રિત કરીને આ નવી ટંકારા નગરપાલિકા કાર્યરત થશે. તો હિંમતનગર નગરપાલિકામાં પણ 8 ગામોના હિંમતનગરને અડીને આવેલા સોસાયટી વિસ્તારો ભેળવીને નગરપાલિકાની હદ વધારવામાં આવી છે. તો હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ પણ હિંમતનગર નગરપાલિકામાં ભળતા આ હોસ્પિટલને વધારે સારી નાગરિક સુવિધાઓ મળશે, જેનાથી પ્રજાજનોની સુખાકારીમાં વધારો થશે. કચ્છ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવાર તરીકે નિતેશ લાલણને જાહેર કર્યા છે. હાલ તેઓ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના કાર્યરત પ્રમુખ છે. કોંગ્રેસે યુવા અને શિક્ષિત ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તો ભુજ ખાતે કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ સ્વાગત અને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આગામી દિવસોમાં રોજગાર, શિક્ષણ, આરોગ્ય જેવી સમસ્યાઓ લઈને પ્રજા વચ્ચે જશે અને સાથે જ આ બેઠક પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા જે ગતકાલે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં ક્યાંક કચ્છની બેઠકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે કચ્છ લોકસભાની બેઠક પરથી નીતેશ લાલણ છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આપણી સાથે જોડાય છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું. નીતેશભાઈ લાલણ છે, ખાસ કરીને પાર્ટીએ આપણા નામ ઉપર મેન્ડેટ જાહેર કર્યું છે, શું કહેશો? સૌ પ્રથમ હું હાઈકમાન્ડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જે આટલી નાની ઉંમરે મને કચ્છ લોકસભાની જવાબદારી આપી છે. એ માટે પાર્ટી હાઈકમાન્ડ અને અમારા ગુજરાતના જિલ્લાના તમામ સિનિયર આગેવાનો, મહિલા કોંગ્રેસ, NSY, યુથ કોંગ્રેસ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને કચ્છ હવે વાત કરીએ લોકસભાના મુદ્દાની, તો કચ્છના જે પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાનું કાર્ય અમે કરીશું. પ્રજાની વચ્ચે કચ્છના જે નડતા પ્રશ્નો છે એ ઉજાગર કરીશું. તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકાર મોટા મોટા દાવા કરે છે, પણ અત્યાર સુધી નર્મદાના નીર ખેડૂતો પાસે નથી પહોંચાડી શક્યા. પછી યુવાનો બેરોજગાર છે, મોંઘવારી ચરમસીમાએ છે, આરોગ્ય વ્યવસ્થા ખાડે ગયેલી છે. એટલે આ જે આપણે વાત કરીએ સંસદ બજેટમાંથી ટ્રેન આવતી, એ ટ્રેનો પણ મંજૂર નથી કરાવી શક્યા હાલના સાંસદશ્રી. એટલે આ બધી પ્રજાની આ બધી પરિસ્થિતિને પ્રજાની વચ્ચે મૂકીશું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા આ પરિવર્તનની લહેરમાં સહભાગી થશે અને પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જોશ પર પૂરેપૂરો ભરોસો છે કે આવનાર સમયમાં કચ્છની પ્રજા મને 50,000 મતે ચૂંટી અને સંસદ મોકલશે. આ હતા કચ્છ લોકસભાના ઉમેદવાર નીતિશ લાલણે. તેમણે ભાજપ સામે પ્રહારો કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક જે મહત્ત્વની બાબત છે તે ઉપર પણ ભાર મૂક્યો હતો. હા, કચ્છ કહી શકાય તેમ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પણ અને યુવા નેતા છે. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. સાણંદના તમામ તાલુકાના સરપંચોને ટકાઉ વિકાસ માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.
હર્ષ સંઘવીના હસ્તે સાણંદ તાલુકાના વિવિધ વિકાસના કામોના 6.06 કરોડના વર્ક ઓર્ડર સુપરત કરવામાં આવ્યા છે. તો ત્યારે કાર્યક્રમમાં ધારાસભ્ય કનુભાઈ પટેલ, હર્ષભાઈ પટેલ સહિત સાણંદ તાલુકાના તમામ સરપંચો હાજર રહ્યા હતા. મણિપુરમાં જે અમારે 15 લાખની ગ્રાન્ટ સરકારે જે આપી તેનો આ વર્ક ઓર્ડર હતો, તે હર્ષ સંઘવી સાહેબના સાથે. કેટલા સરપંચો દ્વારા જે છે તે આપ સાણંદ તાલુકાના દરેક ગામના સરપંચ હાજર હતા આ કાર્યક્રમમાં? સરપંચ લગભગ કેટલા સરપંચો છે સાણંદ તાલુકાના? દરેક ગામના સરપંચ હાજરી હતી. આ ગ્રાન્ટના માધ્યમથી લોકો સુધી ફાયદા? હા, દરેક ગામમાં 6 કરોડની ગ્રાન્ટ સાણંદ તાલુકામાં વિકાસના કામમાં સરકારે આપેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદના જીઆઈડીસીમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે જ ધોલેરા અને આસામના મોરીગાંવમાં પણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ ભૂમિપૂજન શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. સાણંદ જીઆઈડીસીમાં મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીજી ઓસેટ પવારનો મેનેજિંગ ડિરેક્ટર શ્રી એન શ્રીવાસનમ પણ હાજર રહ્યા હતા. સાણંદમાં સીજી સેમી ઓસાઇટ ફાઉન્ડેશન દ્વારા જે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે તેમાં પાર્ટનર તરીકે જાપાન અને થાઇલેન્ડની કંપનીઓએ રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટથી બહુ સજા લોકોને રોજગારી મળશે અને પ્રતિદિન 1.5 કરોડ ચીપનું ઉત્પાદન થશે. That is built on the foundation of spirituality. I've written a few lines in lighter rain. Hum sab hain ek parivar, hamara dosa aapki chaat. Desh ka vikas semiconductors ke saath, tez raftaar CG ke haath. To rising India, jai hind, pranam. Aaj plant ka khatmurat hua hai. 20,000 लोगों को रोजगारी प्राप्त होने वाली है और उसके साथ साथ सारण में पर सीजी पावर्स एंड इलेक्ट्रॉनिक मिल्स, उसके साथ साथ उसकी तीनों कंपनी पार्टनरशिप में जापान थाईलैंड, उन्होंने भी सारण में 3600 करोड़ रुपया का प्लांट यहाँ डाला हुआ है, डालने वाले हैं और 5,000 लोगों को रोजगारी प्राप्त होने वाली है. લોકસભા ચૂંટણીને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. તો ભાજપની બીજી ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો ભાજપની બીજી યાદી જાહેર થઈ છે. ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી છે. તમામ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે અનુસાર ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષે તેમના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ પણ પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. તો આ બીજી યાદી જાહેર થઈ છે. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આપણે જો વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પક્ષની આ બીજી યાદી જાહેર થઈ છે. અગાઉ પણ ભાજપે પહેલી યાદી જાહેર કરી છે. ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની આ બીજી યાદી જાહેર થઈ છે. જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો બીજી યાદી જાહેર થઈ છે. લોકસભાની ચૂંટણી 2024 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે. તેમને ટિકિટ મળી છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ છે. ભાવનગરથી નીમુબેન ભંગાનિયાને પણ બીજી યાદીમાં તેમનો સમાવેશ થયો છે. તેમને ટિકિટ મળી છે. ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે.
અમદાવાદ પૂર્વથી હસમુખભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ મળી છે. તો છોટાઉદેપુરથી જસુભાઈ ભોલુભાઈ રાઠવાનું નામ સામે આવ્યું છે. ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ મળી છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. વલસાડથી ધવલ પટેલને ટિકિટ મળી છે. તો સુરત જિલ્લામાંથી મુકેશભાઈ ચંદ્રકાંત દલાલને ટિકિટ મળી છે. ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી છે. લોકસભાની ચૂંટણી 2024 માટે ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આપણે જો ગુજરાતના ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે. અમદાવાદ પૂર્વમાંથી હસમુખભાઈ પટેલને ટિકિટ મળી છે. ભાવનગરમાંથી નીમુબેનને ટિકિટ આપવામાં આવી છે. તો વડોદરા જિલ્લામાંથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. છોટાઉદેપુરમાં જશુભાઈ ભીલુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે. સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે. જે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે, ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલનું નામ સામે આવ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી 2024 માટે તેમની બીજી યાદી જાહેર કરી છે, જેમાં વલસાડથી ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને ટિકિટ મળી છે. તો સુરતથી મુકેશ દલાલને પણ ટિકિટ આપવામાં આવી છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. આ તમામ ઉમેદવારોના નામ સામે આવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષે બીજી યાદી જાહેર કરી દીધી છે. અમદાવાદ પૂર્વમાંથી હસમુખ પટેલને ટિકિટ મળી છે. સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે. તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો નીમુબેનનું નામ સામે આવી રહ્યું છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. છોટાઉદેપુરમાંથી જસુભાઈ પટેલનું નામ સામે આવી રહ્યું છે. સુરતમાંથી મુકેશભાઈ દલાલનું નામ સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. જો વલસાડ જિલ્લાની વાત કરીએ તો ધવલ પટેલને ટિકિટ મળી છે. લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે. ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે. નીમુબેન બામણિયાનું નામ ભાવનગરથી સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ મળી છે. સુરતથી મુકેશ દલાલનું નામ સામે આવી રહ્યું છે. તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ પક્ષની બીજી યાદી જાહેર થઈ ગઈ છે. જે ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી અમદાવાદ પૂર્વમાં હસમુખભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ મળી છે. તો ભાવનગરમાંથી નીમુબેનનું નામ સામે આવી રહ્યું છે, તેમને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાંથી રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે. છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાને ટિકિટ મળી છે. તો સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે. વલસાડ જિલ્લામાં ધવલ પટેલનું નામ સામે આવી રહ્યું છે. ભાજપે આ ચૂંટણી માટે ઉમેદવાર તરીકે વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને ટિકિટ આપી છે. તો ભાજપ પક્ષની આ બીજી યાદીમાં ટોટલ 72 જેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. અલગ અલગ સીટ પરથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આપણે જો અત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ભાવનગરમાંથી નીમુબેન બામણિયાનું નામ સામે આવી રહ્યું છે. અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લામાંથી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકિટ મળી છે. તો છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપવામાં આવી છે. તો સુરત જિલ્લામાં મુકેશભાઈ દલાલને ટિકિટ મળી છે. વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને લોકસભા ચૂંટણી 2024 માટે તેમનો બીજી યાદીમાં સમાવેશ થાય છે. જે નામો સામે આવી રહ્યા છે, ઉમેદવારોનું લિસ્ટનું નામ સામે આવી રહ્યું છે, તેમાં વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપની બીજી યાદી જાહેર થઈ છે, જેમાં અલગ અલગ સીટ પ્રમાણે તમામ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. તો ભાજપે બીજી યાદી જાહેર કરી છે. ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કરાયા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલ, છોટાઉદેપુરમાં જસુ રાઠવા, ભાવનગરમાં નીમુબેન બામણિયા, વડોદરાથી રંજન ભટ્ટ, વલસાડથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, તો સુરતથી મુકેશ દલાલ, ગુજરાતના આ તમામ 7 ઉમેદવારોનો આ બીજી યાદીમાં સમાવેશ થઈ ચૂક્યો છે.
સોમવારે દિલ્હીમાં મળેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ નામ ઉપર આખરી મહોર મરાઈ હતી. તો આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટી પણ હાજર રહ્યા હતા. આ પહેલા ભાજપે 2 માર્ચે ગુજરાતના 15 ઉમેદવારો સહિત કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જ્યારે આજે ભાજપ પક્ષે તેમની 2 યાદી જાહેર કરી છે. તો આ 2 યાદીમાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો વલસાડથી ધવલ પટેલ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુર રાઠવા, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલના નામ સામે આવી રહ્યા છે. ભાજપે 2 યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ કર્યો છે. તો ભાજપની 2 યાદી જાહેર થઈ છે. હસમુખ પટેલ અને રંજનબેનને રિપીટ કરાયા છે. તો આ સાથે જ ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પટ્ટું પણ કપાયું છે. છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આજે 2 યાદી જાહેર થઈ છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપની 2 યાદી જાહેર થઈ ચૂકી છે, જેમાં સાબરકાંઠાથી ભીખાજી દુધાજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, સુરત જિલ્લામાંથી મુકેશભાઈ દલાલ, તો વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. તો ભાજપની 2 યાદી જાહેર થઈ ચૂકી છે. હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને ટિકિટ મળી છે, જેમાં ભારતી શિયાળ અને દર્શના જરદોશનું પત્તું પણ કપાયું છે. જે નામ સામે આવી રહ્યા છે તેમાં વાત કરવામાં આવે તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને ટિકિટ મળી છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી જસુભાઈ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. તો લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપાની જે 2 યાદી છે જાહેર થઈ ચૂકી છે. જે નામ સામે આવી રહ્યા છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલનું નામ સામે આવી રહ્યું છે. ભાજપની 2 યાદી જાહેર થઈ ચૂકી છે. 72 ઉમેદવારોને અહીં ટિકિટ મળી છે. આજે યાદી સામે આવી રહી છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. અલગ અલગ સીટ પરથી અલગ અલગ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. તો ભાજપે લોકસભા ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. લોકસભાની 2 યાદી જાહેર કરવામાં આવી છે. તો આ 2 યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને તાજેતરમાં જ હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને પણ કરનાલથી ટિકિટ આપી છે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ ઈસ્ટની સીટ ઉપરથી હસમુખ પટેલ, છોટાઉદેપુરથી જસુ રાઠવા, ભાવનગરથી નીમુબેન બામણિયા, વડોદરાથી રંજનબેન ભટ્ટ, તો વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરતથી મુકેશ દલાલ, આ તમામ ઉમેદવારોને ટિકિટની વહેંચણી કરવામાં આવી છે. ભાજપે 2 યાદી જાહેર કરી છે. હસમુખ પટેલ, રંજનબેનને રિપીટ કર્યા છે. તો ભાજપની 2 યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે, 4 હજુ પણ બાકી છે. તો 2 યાદીમાં સમાવેશ પામતા 7 ઉમેદવારોની વાત કરીએ તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, ભાવનગરથી નીમુબેન બામણિયા, છોટાઉદેપુરથી જસુ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, તો સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને સમાવેશ થયો છે. તો વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે, સાથે જ અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને પણ રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપની 2 યાદી જાહેર થઈ ચૂકી છે. ભાજપે લોકસભા ઉમેદવારોની 2 યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તો હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલ, જ્યારે વડોદરામાંથી રંજનબેનને રિપીટ કરાયા છે. ભાજપના ઉમેદવારોની 2 યાદી જાહેર થઈ ચૂકી છે. 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે ગુજરાતમાંથી, જ્યારે હજુ પણ 4 પર સીટ પર તેમના નામ બાકી છે.
બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024 ને લઈને ભાજપે બીજી યાદી જાહેર કરી દીધી છે. જે ઉમેદવારોના નામની યાદી સામે આવી રહી છે તેમાં આપને જણાવી દઈએ તો ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. અમદાવાદ ઈસ્ટ પરથી હસમુખ પટેલનું નામ રિપીટ કરાયું છે. વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ પણ રિપીટ કરાયું છે. તો છોટાઉદેપુરમાંથી જસુ રાઠવા, ભાવનગરમાંથી નીમુબેન બામણિયા, વડોદરામાંથી રંજનબેન ભટ્ટ, વલસાડમાંથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરનો સમાવેશ થાય છે. તો ગુજરાતના આ 7 ઉમેદવારોના નામ બીજી યાદીમાં જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 સીટ પર નામ જાહેર થવાના બાકી છે. તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની બીજી યાદી જાહેર થઈ ચૂકી છે. ભાજપના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે, 4 હજુ પણ બાકી છે. જો અમદાવાદ પૂર્વની વાત કરીએ તો હસમુખ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કર્યા છે. સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, છોટાઉદેપુરથી જસુ રાઠવા, ભાવનગરથી નીમુબેન બામણિયા, વલસાડથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને 7મી જે સીટની વાત કરીએ સુરત જિલ્લાની તો મુકેશ દલાલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. તો લોકસભાની ચૂંટણી 2024 ને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. ભાજપે બીજી યાદી જાહેર કરી છે જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે, જેમાંથી હસમુખ પટેલ અને રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. 72 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. તો અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ભાજપની ટિકિટ આપવામાં આવી છે. તો આપણે જો વાત કરીએ ભાજપની બીજી યાદીમાં તો ગુજરાતમાં કોને ક્યાં ટિકિટ મળી, જેમાં અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં જસુ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. ભાવનગરમાં નીમુબેન બામણિયા, જ્યારે વડોદરા જિલ્લામાં રંજનબેન ભટ્ટ, વલસાડ જિલ્લામાંથી ધવલ પટેલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. તો આ 7 ઉમેદવારોના ભાજપની બીજી યાદીમાં નામ જાહેર થઈ ચૂક્યા છે. હજુ પણ 4 નામ સામે આવવાના બાકી છે. આજે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 7 ઉમેદવારોના નામ જાહેર થયા છે, જેમાં અમદાવાદ ઈસ્ટમાંથી હસમુખ પટેલ અને વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન સિયાને ટિકિટ નથી મળી. તેમના સ્થાને ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી છે. તો ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. કોને ક્યાં ટિકિટ મળી તેની વાત કરીએ તો અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડોદરાની સીટ ઉપરથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. આ સાથે જ ભારતી સિયાળ અને દર્શના જરદોશનું પટ્ટું કપાયું છે. તો ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ બીજી યાદીમાં ટોટલ 72 ઉમેદવારોની યાદી સામે આવી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો આ બીજી યાદીમાં જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાંથી કોને ટિકિટ મળી, જેમાં 7 ઉમેદવારના નામ જાહેર થયા છે. અમદાવાદ ઈસ્ટથી હસમુખ પટેલ, જ્યારે વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. આ સાથે છોટાઉદેપુરમાંથી જસુ રાઠવા, ભાવનગરમાંથી નીમુબેન બામણિયા, વડોદરામાંથી રંજનબેન ભટ્ટ, વલસાડમાંથી ધવલ પટેલ, સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર, તો સુરત જિલ્લામાંથી મુકેશ દલાલને ટિકિટ મળી છે. ગુજરાતના આ બીજી યાદીમાં 7 ઉમેદવારોનો સમાવેશ થઈ ચૂક્યો છે. હજુ પણ 4 નામ આવવાના બાકી છે. તો ભાજપની બીજી યાદી જાહેર થઈ એમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી હસમુખ પટેલને અમદાવાદ ઈસ્ટની સીટ ઉપરથી, જ્યારે રંજનબેન ભટ્ટને વડોદરાની સીટ ઉપરથી રિપીટ કરાયા છે.
તો આજ મુદ્દે અમારી સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી જોડાઈ ગયા છે. જી પ્રફુલ સર, જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવેલા છે, ભારતીય જનતા પાર્ટીએ બીજી યાદી જાહેર કરી છે, શું કહેશો? હવે બીજી યાદીમાં જે અગાઉ 11 નામો બાકી હતા તે પૈકી 7 નામો જાહેર કર્યા છે, જેમાં સાગરકાંઠામાં ભીખાજી ઠાકોર, પછી અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ જેવો રિપીટ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ગયા ચૂંટણી 2019માં તેઓ જ ચૂંટણી લડ્યા હતા. જ્યારે ભાવનગરમાં ભારતીબેન શિયાળનું પત્તું કપાયું છે અને એમના સ્થાને નિમુભાઈ બામણિયાને જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં રંજનબેન ભટ્ટ એમને રિપીટ કરવામાં આવ્યા છે, એમને આ વખતે એક વધારાની ટર્મ એમને મળી ગઈ છે. છોટાઉદેપુરમાં જસુભાઈ રાઠવાનું નામ જાહેર કર્યું છે. સુરતમાં મુકેશભાઈ દલાલને જાહેર કરવામાં આવે છે, જ્યાં દર્શનાબેન જરદોશ જેઓ કેન્દ્રના મંત્રી પણ હતા અને સુરતના સાંસદ હતા એમનું નામ કપાયું છે અને એમની જગ્યાએ મુકેશભાઈનું નામનું જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે વલસાડમાં ધવલ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આટલા નામો જાહેર કરવામાં આવ્યા છે, 7 નામો છે. પરંતુ હજુય તે મહેસાણા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગર વગેરે નામો જાહેર કરવાના હજુ પણ બાકી છે. એ કદાચ ત્રીજી યાદીમાં જાહેર થશે. જી જી સર, આપણે જાણીએ છીએ કે અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે. હસમુખ પટેલનું નામ રિપીટ થયું છે સર, શું કહેશો? તો જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, ભાજપની બીજી યાદી જાહેર થઈ છે. અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલ, જ્યારે વડોદરા જિલ્લાની સીટ ઉપરથી રંજનબેનને રિપીટ કરાયા છે. કોનું ક્યાં પત્તું કપાયું અને કોને ક્યાં સીટ મળી તેની જો વાત કરીએ તો આ બીજી યાદી જાહેર થઈ છે, જેમાં 72 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. ગુજરાતના હજુ પણ 4 નામો આવવાના બાકી છે, જ્યારે 7 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ભારતીય શિયાળ દર્શના જરદોશનું પત્તું કપાઈ ગયું છે. 26માંથી 22 નામ જાહેર થઈ ચૂક્યા છે, 4 હજુ પણ બાકી છે. તો ગુજરાતની લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ તો તેમાં 26 સીટમાંથી 22 સીટ ઉપરના નામ જાહેર થઈ ચૂક્યા છે, હજુ પણ 4 નામ આવવાના બાકી છે. વડોદરાથી રંજનબેન ભટ્ટને રિપીટ કરાયા છે. તો ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી છે, તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. જ્યારે આ સાથે જ ભારતીબેન શિયાળનું પત્તું પણ કપાઈ ગયું છે, જેઓ ભાવનગરના વર્તમાન સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, જેમને ટિકિટ નથી મળી તો તેમના સ્થાને ભાવનગર જિલ્લામાંથી નીમુબેનનું નામ સામે આવ્યું છે. ભાવનગરના પૂર્વ મેયર નીમુબેન બામણિયાને ટિકિટ અપાય છે. તો લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપાએ 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. હમણાં બીજી યાદી આપણી સામે આવી ચૂકી છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના 7 ઉમેદવારોના નામ સામે આવી ગયા છે, હજુ પણ 4 ઉમેદવારોના નામ આવવાના બાકી છે. તો ગુજરાતમાં કઈ સીટ પરથી કયા ઉમેદવારનું નામ જાહેર થયું છે તો આપણે જણાવી દઈએ કે ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ ઈસ્ટ ઉપરથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, સાથે જ વડોદરાથી રંજનબેન ભટ્ટને પણ રિપીટ કરાયા છે. તો આ સાથે છોટાઉદેપુર જિલ્લામાંથી જસુ રાઠવાને ટિકિટ મળી છે, જસુભાઈ રાઠવાનું નામ સામે આવી રહ્યું છે. તો સુરત જિલ્લામાંથી મુકેશ દલાલનું નામ સામે આવ્યું છે. ગુજરાત 7 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.